મહત્વના સમાચારની વાત કરીએ તો સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુમાણસિંહ કોંગ્રેસમાં જોડાશે. સમર્થકો સાથે ખુમાણસિંહ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા. 2017માં કોંગ્રેસમાંથી ટિકિટ નહીં મળતા તેઓ એનસીપીમાં જોડાયા હતા અને ખુમાણસિંહ સાવલી બેઠક પરથી 4 વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. ત્યારે હવે તેઓ કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. આ પહેલા તેઓ કોંગ્રેસમાં હતા. સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુમાણસિંહ કોંગ્રેસમાં જોડાશે. તો સમર્થકો સાથે ખુમાણસિંહ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે અને 2017માં કોંગ્રેસમાંથી ટિકિટ નહીં મળતા તેઓ એનસીપીમાં જોડાયા હતા. અને આ સીધા જે દ્રશ્યો કોંગ્રેસ કાર્યાલયના, જેમાં ખુમાણસિંહે ખેસ ધારણ કરી લીધો છે. કોંગ્રેસનો ખેસ ખુમાણસિંહે ધારણ કરી લીધો છે. તેઓ એનસીપીમાં જોડાયા હતા અને હવે ફરી પાછા તેઓ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. તો તેમના સમર્થકો સાથે તેઓ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા અને હવે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. તો 2017માં કોંગ્રેસમાંથી ટિકિટ નહીં મળતા તેઓ એનસીપીમાં જોડાયા હતા અને હવે તેઓ એનસીપીમાંથી ફરીવાર કોંગ્રેસમાં જોડાયા છે. ખુમાણસિંહ સાવલી બેઠક પરથી 4 વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તો આ સીધા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કોંગ્રેસ કાર્યાલયના, ગુજરાત કોંગ્રેસ કાર્યાલયના દ્રશ્યો, જ્યાં ખુમાણસિંહ પહોંચ્યા અને તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુમાણસિંહ કોંગ્રેસમાં જોડાયા છે. સમર્થકો સાથે ખુમાણસિંહ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. 2017માં કોંગ્રેસમાંથી ટિકિટ નહીં મળતા તેઓ એનસીપીમાં જોડાયા હતા અને હવે ફરી પાછા તેઓ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. અને ખુમાણસિંહ સાવલી બેઠક પરથી 4 વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. હવે જ્યારે લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે તેઓ ફરીથી તેમણે ઘર વાપસી કરી છે, એટલે કે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. 2017માં તેઓ એનસીપીમાં જોડાયા હતા અને હવે એનસીપીમાંથી તેઓ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. તેમના સમર્થકો સાથે તેઓ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા અને તેમના સમર્થકોએ પણ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને વિજયભાઈ, મુખ્ય પ્રવક્તા અને ભાઈ શ્રી મનીષભાઈ, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, કાર્યકર ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો, ખૂબ સિનિયર આગેવાન, રાજકીય અને સામાજિક ક્ષેત્રે વર્ષો સુધી પ્રજા વચ્ચે રહી સક્રિય યોગદાન આપનાર એવા આદરણીય ખુમાણસિંહભાઈ આજે કોંગ્રેસમાં પુનઃ પ્રવેશ મેળવી રહ્યા છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી ખુમાણસિંહભાઈ ને એમની સાથે જોડાયેલા સૌ વરિષ્ઠ આગેવાનોને આવકારું છું. સાવલી વિધાનસભા મત વિસ્તાર, વડોદરા જિલ્લો અને સમગ્ર ગુજરાતમાં વર્ષો સુધી રાજકીય રીતે સક્રિય યોગદાન આપી અને પ્રજાના પ્રશ્નો માટે સતત લડત લડતા 4 વખત સુધી વિધાનસભામાં સક્રિય પ્રતિનિધિત્વ કરી અને સામાન્ય ગરીબ માણસની જે પણ સમસ્યાઓ હોય, જે પણ પ્રશ્નો હોય, એના માટે સતત ઝઝૂમતા ખુમાણસિંહભાઈને આખા ગુજરાતના લોકો ખૂબ નજીકથી સારી રીતે ઓળખે છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષથી નારાજ થઈ અને પક્ષથી દૂર થયા હતા, પણ ત્યાર પછી સતત ફરી પાછી પોતાની ભૂલનો સ્વીકાર કરીને કોંગ્રેસ પક્ષમાં સક્રિય થવાની એમની જે લાગણી હતી, તેમાં અહીંયા ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના પણ વરિષ્ઠ જે આગેવાનો અને કાર્યકરો છે, એમની પણ લાગણી હતી કે ખુમાણસિંહભાઈ ફરી કોંગ્રેસ પક્ષમાં સામેલ થાય અને સક્રિય રીતે કામ કરી અને કોંગ્રેસ પક્ષને એ વિસ્તારમાં અને વડોદરા જિલ્લામાં મજબૂત બનાવે. આજે કહેતા આનંદ થાય કે ભારતીય જનતા પાર્ટી સામે
લડત લડવા માટે જ્યારે સમાન વિચારધારા વાળા સૌ સાથે મળી સમાજ જ્ઞાનથી કે વિસ્તારથી ઉપર ઉઠી એક બનીને લડવાની તૈયારી કરતા હોય એવા સંજોગોમાં કુંવરજીભાઈ પુનઃ કોંગ્રેસ પ્રવેશ મેળવ્યો છે, ત્યારે એનાથી ત્યાંના સ્થાનિક સંગઠનને એક તાકાત મળશે ને સતત પ્રજા વચ્ચે રહેનાર એક આગેવાન આવવાથી એ વિસ્તારના પ્રજાના પ્રશ્નોને પણ વાચા આપવાની સરળતા રહેવાની છે. ત્યારે ફરીથી કુંવરજીભાઈને પોતાના ઘરમાં પાછા પ્રવેશ